સુરત જિલ્લાની ઓલપાણ સાયણ કીમ નાગરિક સહકારી મંડળી વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરવામાં આવી છે. એજન્ટ દ્વારા કરવામાં આવેલી ઉચાપાતમાં સમિતિની જવાબદારી નક્કી કરી તમામને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ સાયણ એન કીમ ગામના સભાસદો ભેગા કરીને 51 વર્ષ પહેલા ઓલપાડ સાયણ કીમ નાગરિક સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી અને વર્ષોથી આ મંડળી ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બની હતી. 5400થી વધુ સભાસદો ધરાવતી મંડળીનો ધ્યેય નાના ગરીબ બાળકો લોકોને ઓછા વ્યાજદરે નાણાકીય મદદનો હતો, પરંતુ 2 વર્ષ પહેલા મંડળીના એક એજન્ટના કારણે મંડળીના વહીવટ પર ડાઘ લાગી ગયો હતો. સાયણના આ રિંકલિંગના પૈસા ઉઘરાવતા એજન્ટે રિંકલિંગના 34 લાખ જેટલા રૂપિયા મંડળીમાં જમા કરાવ્યા ન હતા અને પોતાના અંગત કામ માટે વાપરી નાખ્યા હતા. જોકે સમગ્ર મામલો બહાર આવતા તત્કાલીન પ્રમુખ સન્મુખભાઈ ઢીમ્મર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને એજન્ટ અને મેનેજરની ધરપકડ પણ થઈ હતી અને ત્યારબાદ તપાસ જિલ્લા રજિસ્ટર પાસે હતી. જોકે એજન્ટ બાબતે આખી વ્યવસ્થાપક સમિતિની જવાબદારી નક્કી કરી આજરોજ જિલ્લા રજિસ્ટર દ્વારા વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોને બરખાસ્ત કરી વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરી હતી. વિજય પટેલ, ઓડિટર ગ્રેડ 1, સહકારી મંડળી ટેસ્ટ સુરત. આજે જે નાગરિક સહકારી મંડળીના તમામ સભ્યો અને પ્રમુખને બરખાસ્ત કરવામાં આવ્યા, શું સમગ્ર મામલો છે? બધું કંઈ નહીં, ઓલપાડ સાયણ કીમ નાગરિક નિરાણ સહકારી મંડળી લિમિટેડનો વિવાદ ચાલતો હતો એટલે તમામ કમિટીને 1 વર્ષ માટે વર્કઅપ કરી ને મારી વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે ને મેં આજે આજરોજ એનો ચાર્જ સંભાળી લીધો છે. એમ